વિનંતી કરું છું શ્રી પરેશભાઈ રવલ નું સ્વાગત અને સન્માન કરે. મેડમ કાઢશે બાદ, તમે સાઈડમાં જશો રહો, કયો વાંધો નહીં. મહિલા કોર્પોરેટર સેવા ને વિનંતી, માન્ય શ્રી પરેશભાઈ રાવલ નું સ્વાગત અને સન્માન કરવા માટે. વોર્ડ નંબર 1910 ના પુરુષ કોર્પોરેટર ને વિનંતી, માન્ય શ્રી પરેશભાઈ રાવલ નું સ્વાગત અને સન્માન કરે. વોર્ડ નંબર 1910 ના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, પ્રભારીશ્રીઓ તેમજ કન્વીનરશ્રીઓને પણ ઝડપથી માન્ય શ્રી પરેશજીનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરું છું. ગ્રેક લેન્ડ વાળા ગજેરાભાઈ અહીંયા જો ઉપસ્થિત હોય ઝડપથી અહીંયા સ્ટેજ પાસે આવે. ગ્રેક લેન્ડ વાળા ગજેરાભાઈ, એક જણ અબજો હતો. અશોકભાઈ પરેશ રાવલજીના હસ્તે ભારતની સૌથી પહેલી સોશિયલ મીડિયા એપ ગ્રેક લેન્ડનું લોન્ચિંગ થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. બોલો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ભાઈઓ બહેનો, તમારી જોરદાર તાળીઓની વચ્ચે હું આમંત્રિત કરું છું ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય સાંસદ એવમ ફિલ્મ કલાકાર આદરણીય શ્રી પરેશભાઈ રાવલજીને આજની આ જન્મદિને આપના ઉદબોધન માટે. ભારત માતા કી, વંદે. આ બે વાક્ય જે હું બોલી ગયો એ તમે ક્યારે રાહુલ ગાંધીના મોઢે નહીં સાંભળો. કોણ જાણે એમને શું થઈ ગયા છે આ બે વાક્યો બોલતા, પણ આપણે બોલવા રહ્યા અને ભગવાનને પ્રાર્થના કરવી રહી કે એ પણ ક્યારેક આ બે વાક્યો બોલે. અહીંયા આગળ ભાષણ શરૂ કરતા પહેલા અહીંયા સુરતમાં આવવાની મને હંમેશા મજા આવતી હોય છે. હું અહીંયા નાટક કરવા આવતો હું તો એ સુરતના પ્રેક્ષકો મારા લાડલા પ્રેક્ષકોને દિલ ખોલીને દાદ આપતા હોય છે. એટલે જે સુરતી લાલા, લહેરી લાલા જે કહેવાય છે, મેં દરેક વખતે અનુભવ્યું છે. અને અહીંયા આગળથી મેં જે જાત જાતનું ભાત ભાતનું ખાવાનું ખાયું છે, ખાધું છે, એ તો મારે એનો ટેસ્ટ મારા મગજમાં આવે છે અને મારી જીભ ઉપર છે અને મારા આત્મામાં આવે છે. અને એ ટેસ્ટ હું જ્યાં રહું છું એમપી તરીકે દિલ્હીમાં, એ બિલ્ડિંગમાં મારા ઉપર પાડોશી દર્શનાબેન છે. એટલે દર્શનાબેન ને અમારે કઈ ખાવું, કારણ કે સાચું પૂછો તો મેં મારા ઘરના રસોડામાં બહુ જ ઓછું ખાધું છે. એટલે લગભગ એમ કો વર્ષમાં 4 કે 5 વાર ખાધું હશે. કાં તો અમને થાય કે જો દર્શનાબેન પાસે આ બનાવડાવીએ કે દર્શનાબેન પાસે આ ખાઈએ, દર્શનાબેન હોય, કાં તો મારા બીજા પાડોશી સી આર પાટીલ સાહેબ હોય. એટલે મેં આ 3-3.5 વર્ષથી સુરત વાળાના રોટલા ખાધા છે.
એમનું નમક ખાધું એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. અને અત્યારે પણ હું આવતો હતો ત્યારે પણ, અને ખરેખર બેન બહુ ધ્યાન રાખતા હોય છે. હું આવતો ત્યારે મને કે પરેશ શું ખાશો તમે, મેં કહું ના બેન કંઈ ખાવું નથી, મને કે ભાઈ ભાઈ માંથી કંઈ લઈ આવો, મેં કહું ના 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 મારે કંઈ ખાવું નથી. પછી હું અહીંયા આગળ ઉભો તો મને કે જો ખીચડી કઢી ખાઈને જરૂર, મેં કહું બેન મારે તરત જવું છે મુંબઈ, મને કે ના ના ખીચડી કઢી ખાઈને જરૂર, ઘરના બનાવેલા છે. એટલે સતત એમનો પ્રેમ રહ્યો છે, કન્સર્ન રહી છે. એ માટે હું દર્શનાબેનનો અને આ સુરત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પૂર્ણેશભાઈની આ વિધાનસભામાં આવતા મને 2007માં મેં મારો પહેલો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, એ પણ યોગાનુયોગ દર્શનાબેન જ હતા ત્યારે. મેં મારી જેને પોલિટિકલ કરિયર તો ના કહેવો, પણ પોલિટિક્સમાં જે હું આવેલો હતો ને મેં જે છબછબિયા કરવાના શરૂ કર્યા હતા એ હું સુરતથી મેં શરૂ કર્યા હતા. અને હું અહીંયા આગળ પ્રચાર માટે આવેલો ત્યારે દર્શનાબેન હતા અહીંયા આગળ ઉમેદવાર તરીકે. અને ત્યારે મને યાદ આવે છે, ત્યારે મને યાદ આવે છે હું મોદી સાહેબને મળવા ગયો હતો. કારણ કે મોદી સાહેબ વિશે 2002માં જયારે મુખ્યમંત્રી થઈ ગયા ત્યાર પછી જે જે ઘટનાઓ ઘટી હતી વિશે મેં બહુ સાંભળ્યું હતું, બહુ વાંચ્યું હતું અને બહુ ઝીણવટથી મેં અભ્યાસ કર્યો હતો. અને મેં જોયું કે કેટલા પ્રકારના જૂઠાણા ચલાવી રહ્યા છે મોદી સાહેબ ઉપર વાળો જાત જાતના ભાત ભાતના. પણ 2007ની જયારે ચૂંટણી આવી ત્યારે મને અંદરથી મારા માયલાએ કહ્યું કે જો ભાઈ આપણે ઇલેક્શન તો લડવાના નથી, ક્યારે લડવું એ નથી, પોલિટિક્સ મારી સમજ નથી, પણ એક નાગરિક તરીકે, એક સમજદાર નાગરિક તરીકે જો આપણે કોઈને સપોર્ટ કરવો હોય તો એક જ ભટ્ટનો દીકરો છે આની જોડે ઉભા રહેવા. એટલે એની રૂએ મેં કહું ચાલો આપણે જઈએ. અને મોદી સાહેબ એમને બોલાવ્યા નતા. હું ઘણી વાર આ વાત કહી ચૂક્યો છું કે મોદી સાહેબે કોઈને પ્રચાર માટે બોલાવ્યા નહોતા. મોદી સાહેબને બોલિવૂડના સ્ટાર સુપરસ્ટારની કોઈ જરૂર નથી. 2006માં જયારે બરોડાની અંદર મેરેથોન હતી અને સવારે 6:30 એટલે 32,000 થી 32,000 યુવક અને યુવતીઓ હતા, ત્યારે મંચ ઉપર હું હતો, કિરણ મોરેજી હતા, કપિલ દેવ હતા, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, બીજા બે સિરિયલના કલાકારો, એક બે ફિલ્મના કલાકારો પણ હતા. અને અમે લોકો હાથ હલાવતો હોય અને લોકો એ બૂમો પાડતો હોય, હે હે હાય હાય કરતા હોય, અને અમને પોરસ ચડતો હોય સવારના ફોટમાં કે જોયું ને આપણી કેવી લોકપ્રિયતા છે, આપણે કેવા જબરદસ્ત સ્ટાર છીએ. અચાનક ભમ કરીને કે બહુ મોટો હો 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 કરીને અવાજ થયો. એટલે કપિલ દેવ કે આ શું થયું, આ શું થયું? મેં કહું કપિલ દેવ આવો અવાજ ગુજરાતમાં માત્ર એક જ માણસ માટે થાય, એ નરેન્દ્ર મોદી માટે. આવી ગંજના લોકોની તમને નરેન્દ્ર મોદી માટે જ સંભળાય. અને જોયું તો ત્યાંથી મોદી સાહેબ ગાડીમાંથી નીચે ઉતરીને આવતા હતા ત્યારે કપિલ દેવ મને કે યાર હમકો તો લગા પરેશ ભાઈ, હમ લોગ સ્ટાર હૈ લેકિન યે તો સુપરસ્ટાર હૈ. એટલે મોદી સાહેબને કોઈને જરૂર નથી કે બોલિવૂડના કુકડાઓ આવશે ને કુકડે કુક કરશે ને મોદી સાહેબની સવાર થશે, અરે જા ભાઈ જા, એવું જરાય નથી. એટલે અમે આવ્યા હતા કારણ કે મોદી સાહેબને સપોર્ટ કરવા માટે અમે લોકો આવ્યા હતા કે આપણે જઈએ. અને હું હતો અને બીજા ઘણા લોકો હતા. અને મોદી સાહેબને મેં પૂછ્યું કે મોદી સાહેબ મેં કહું આ તો સૌ નવી દુનિયા છે મારા માટે, હું નાટક અને ફિલ્મ જગતનો માણસ છું, પોલિટિક્સ મેં કોઈ દાડો કર્યું નથી, મને આવડતું પણ નથી, મારા સોસાયટીમાં જે ઇલેક્શન થાય છે એમાં હું ઊભો નથી રહેતો, તો મને તો કોઈ સમજણ નથી તમે શું કરવાનું, શું મુદ્દા શું હોય આપણી પાસે, શું શું બોલવાનું. મને કે પરેશ બાબુ બધું બહુ સીધું છે, આમાં તમારે મારી પાસે એક જ મુદ્દો છે વિકાસ, અને મારે વિકાસ, મને માત્ર વિકાસ કરવો છે ને, આપણે વિકાસનો મુદ્દો લઈને ચાલીએ છીએ, બીજું આપણે કશું જોતા જાણતા નથી. ઠીક છે. અને મોદી સાહેબ પછી જે થનગનાટ સાથે મેં પૂછ્યું વિકાસ એટલે શું, મને કે જુઓ પરેશ બાબુ મારે આ કરવું છે. એ જો હું તમને કહું ને કે નાનું બાળક રમકડાની દુકાનમાં જતું રહે કેવું આમ ઘેલો થઈ ગયા, એવી રીતે મોદી સાહેબે મારે કલ્પસર યોજના કરવી છે, હમણાં જે ખંભાત પાસે જે કરું યોજના એ કરવી છે, મારે મારે અહીંયાથી આ રોડ બનાવવા છે, મારે એવા ત્યારે એમણે કહું હતું એસટીના સ્ટેશનો મારે એરપોર્ટ જેવા બનાવવા છે 2007માં. એટલે આવી જાત જાતની ભાત ભાતની યોજનાઓ વિશે એમણે મને કહ્યું. મેં કહું ઠીક છે,
અને અમને જે સમજણમાં આવ્યું એ અમે સમજી ગયા અને અમે જનતા સુધી પહોંચાડ્યું. મોદી સાહેબ જીતીને આવી ગયા. પછી મને લાગ્યું કે વાર્તા તો પતી ગઈ છે, હવે ચૂંટણી પતી ગઈ છે, હવે શું? તો મોદી સાહેબ જેનું નામ પછી એમનું અવારનવાર મુંબઈ આવવા જવાનું થતું. અવારનવાર તો નહીં પણ આમ છ એક મહિને એકાદ બે વાર આવી જાય. અને ત્યારે અમે મળીએ ત્યારે કે પરેશ બાબુ ખબર એમ તમને વાત કહી દે, પેલી નદીઓ લિંક કરવાની છે કે આ પ્રોજેક્ટ છે કે આ પ્રોજેક્ટ છે, અમે આટલા આટલા પહોંચ્યા છીએ, આટલું આટલું કામ ચાલી રહ્યું છે, મારે આ કરવું છે. મને મનમાં થાય કે આમને ખબર છે બરાબર, મારે પોલિટિક્સમાં ઊભા નથી રહેવું, મને શું કામ દયા કરે છે, મને શું કામ જણાવવા માંગે છે. આનો મતલબ એ હતો કે નોર્મલી શું થાય કે તમે કોઈ મુખ્યમંત્રી પાસે જાઓ કામ લઈને, પછી તમે ફોલોઅપ કરતા હો કે સાહેબ શું થયું, કેટલે પહોંચ્યું, થશે કે નહીં, પ્લીઝ જુઓ ને અમારું આમ થાય. આ તો ઉલટો મુખ્યમંત્રી તમને રજૂઆત કરે કે આપણે આટલું આટલું કર્યું છે, એ રિપોર્ટ મુખ્યમંત્રી આપી રહ્યા છે. મેં કહું ભાઈ આ કઈ કમાલની માટી છે, આ પોલિટિક્સ વાળો નથી, આ કોઈ જુદો અવતાર છે. કારણ કે આ પોલિટિક્સમાં આપણે આવા માણસો નથી જોયા. પછી 2012 આવી, મેં કહું હવે મજા આવશે. એટલે હું ગયો પાછો, કહ્યું મોદી સાહેબ આપણે પાછું કરીએ આ વાત, તો શું મુદ્દો છે પાછો? મને કે પરેશ બાબુ આપણું એક જ છે વિકાસ, આ એક જ મુદ્દો છે, ગીતાનો શ્લોક અને મારો મુદ્દો ક્યારે બદલાય નહીં, આપણી પાસે એક મુદ્દો છે, આપણે એમાં આગળ વધવાનું છે. મેં કહું ઠીક છે. મનમાં મને થયું, મેં કહું નોર્મલી તો ચૂંટણી પતે એટલે મુદ્દા બધું બોલાઈ જતું હોય છે, બદલાઈ જતું હોય છે, આખે આખો પોલિટિશિયન બદલાઈ જતો હોય છે, તો મુદ્દા તો શું છે? છતાં એમણે આ મુદ્દો પકડી રાખ્યો હતો કે મારે વિકાસ જ કરવો છે, માત્ર વિકાસ કરવો છે. અને મેં એમને કહું, મેં કહું મોદી સાહેબ વિકાસ એટલે? મને કહે જો પરેશ બાબુ હું તમને વિકાસની મારી ડેફિનેશન કહું, રોડ, રસ્તા, ફ્લાયઓવર, બ્રિજ, રેલવે સ્ટેશનો, સ્કૂલો, શાળાઓ, હોસ્પિટલ, આ બધું તો છે, આ બધું તો છે. એ તો મારી ગુજરાતની સમર્થ જનતા છે, પાણીદાર જનતા છે મારી પાસે. એ લોકો તો મારા પડખે ઉભી રહેશે ને, તમે જોજો સડાટ કરતો આખા હિન્દુસ્તાનમાં મારા સ્ટેટને નંબર વન લાવીને હું મૂકી દઈશ. કે આ મોદી સાહેબનો વિશ્વાસ હતો. અને ત્યારે મોદી સાહેબ એમ કહું કે આ બધું તો છે પણ મારે નેશન બિલ્ડિંગ કરવું છે. નેશન બિલ્ડિંગ ક્યારે થાય? જ્યારે તમે કેરેક્ટર બિલ્ડિંગ કરો, દરેકે દરેક નાગરિકનું તમે ચરિત્ર બિલ્ડ કરો, એના મનોજગતનો વિકાસ કરો, ના વિચારોનો વિકાસ કરો, ના આત્માનો વિકાસ કરો, એના જે ગુણ છે એનો વિકાસ કરો. આ તો ભૌતિક વિકાસ, પણ જ્યારે અંદરથી માયલો મજબૂત હશે, વિકાસશીલ હશે, સત્વશીલ હશે, તો પછી આ વિકાસ કરતા અંદરનો વિકાસ ઘણો આગળ નીકળી જશે. આ વિકાસની પરિભાષા મોદી સાહેબની, અને વિકાસ એમણે કર્યો, લોકોએ જોયો છે. હવે જે ગગાઓ જે ઢગાઓ વિકાસને ગાંડો કહે છે, મારે એમને ચેલેન્જ ફેંકવી છે કે તમે આ ગાંડા વિકાસનો એક ટકો પણ વિકાસ તમે જ્યાંથી આવો છો ત્યાં કરીને બતાડો તો હું બે વાત કરું. ચાલો, તમે જ્યાંથી આવો છો તમારી અમેઠીમાંથી, જ્યાં તમે જ્યાં ત્યાંની ફેક્ટરીઓમાં 30-30 વર્ષથી તાળા લટકી રહ્યા છે, ત્યાં હાડું કશું ઉગતું એ નથી, એવી જગ્યાએથી તમે આવો છો ત્યાંથી તમે ચૂંટાઈને આવો છો, બાપ દાદાની જાગીર બનાવી દીધી છે તમે ત્યાં આગળ, ત્યાંથી તમે હડિયા પટ્ટી કરો છો, ત્યાંથી અહીંયા આગળ આવો છો. મોદીનો વિકાસ ક્યાં છે? મોદીનો, અરે ભાઈ તું તારામાં તો જો, તારા ઘરમાં તો જો, ત્યાં ધૂળ ઉડી રહી છે. ત્યાંના માણસો અહીંયા ગુજરાતમાં ધંધો કરવા આવે છે, રોજગાર ગોતવા આવે છે, અને આ ભાઈ ઘેલા થઈને અહીંયા આગળ વિકાસ ગોતી રહ્યા છે. એટલે મારે એ જ કહેવું છે કે આમને કોઈ સમજાવનારું નથી, આમને કોઈ કહેનારું નથી, પણ ખેર, એટલે એ જે વિકાસને ગાંડો કહે છે એમાંનો 1% પણ જો વિકાસ કરી આપે અમેઠીની અંદર આ 1.5 વર્ષમાં, તો સાહેબ આપણે બે બાપરા ખુલ્લી ચેલેન્જ છે એમને. અને શું થાય છે, આ માણસનો એક સ્વભાવ રહ્યો, આપણે જ્યારે કોઈને પહોંચી ન વળીએ ને કોઈ સુધી, કોઈને આપણે પછાડી ન શકીએ કે કોઈ સુધી આપણે એ જે કરે છે આપણે કરી ન શકીએ, ત્યારે આપણે શું કરીએ? એની મજાક કરવાનું શરૂ કરીએ. એની મજાક કરો, એની નાલેશી કરો, એની બેઇજ્જતી કરો, એના ઉપર જોક બનાવો, ટુચકા બનાવો, તમે દાંત કાઢ્યા કરો, ખીખીયાટા કરો,
તમને આજ આવડે, કારણ કે તમે જે મૂળ વસ્તુ છે કરી નથી શકતા, તમને આજ આવડે છે એટલે તમે કરી રહ્યા છો. એટલે એમને વિકાર ગાંડો વિકાર ગાંડો આ બધું કર્યું. હવે મેં શરૂઆતમાં પૂછેલું રાહુલભાઈને કે તમે આ બે વાક્ય ક્યારે નહીં એના મોઢે સાંભળો, એની પાછળ એક કારણ છે, એક હેતુ મારો એ છે. મેં એટલા માટે પૂછી રહ્યો છું કે જુઓ ભાઈ, એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે ભારત માતા કી જય કે વંદે માતરમ આટલું તમે બોલો એટલે દેશભક્ત નથી થઈ જતા, એવું સ્પષ્ટતા કરી દો. આવવું જોઈએ, બોલવું જોઈએ, પણ દિલથી બોલવું જોઈએ, વાત અંદરથી નાભીમાંથી નીકળવી જોઈએ, તો વાત બને કે ભારત માતા કી જય કે વંદે માતરમ. પણ આ સવાલ પૂછવો એટલા માટે જરૂરી થઈ જાય છે એ માણસને કે જ્યારે તમે જેએનયુના સ્ટુડન્ટોની વચ્ચે ઉભા રહી ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ, અફઝલ હમ શર્મિંદા હૈ તેરે કાતિલ જિંદા હૈ, આવા બધા નારાયકોના પડખે તમે ભરાણા હો, એમના પડખા તમે ઘસતા હો ને, ત્યારે આ વાક્ય બોલવું જરૂરી બની જાય છે કે અમને હવે તમે પ્રમાણ આપો, કારણ કે તમે એમના પડખે ભરાયા છો. તમે હિન્દુ ટેરર નામનો વર્ડ લઈ આવ્યા, હિન્દુ ટેરર, હિન્દુઓ ટેરરિસ્ટ, આ હિન્દુસ્તાન, હિન્દુત્વ, હિન્દુઇઝમ, હું ધર્મની વાત નથી કરતો, હિન્દુત્વની વાત કરું છું, હિન્દુઇઝમની વાત કરું છું, કે દુનિયામાંથી કોઈ પણ ધર્મનો માણસ ગમે ત્યાંથી ભાગીને આવે, એને લતાડેલો હોય, એ સંતાપમાં હોય, એને આ હિન્દુસ્તાને પોતાનો બનાવીને રાખ્યો છે. આ એ આપણા હિન્દુસ્તાનની તાસીર છે, તમારી મારી તાસીર આ છે, તમારું મારું લોહી આ છે, એને તમે હિન્દુ ટેરર કહો. આજે યહૂદીઓ સમગ્ર વિશ્વની અંદર 18,000 વર્ષથી લોકોને હેરાન કરતા હતા, રંજાડતા હતા, દુઃખ આપતા હતા, એ યહૂદીઓ અહીંયા આગળ આવ્યા અને શાંતિથી રહેવા માંડ્યા. પછી આવ્યા પારસીઓ. તમે વિચાર કરો, ઈરાનના રાજાએ એમના ઉપર અત્યાચાર કર્યા ત્યારે પારસીઓ ભાગીને અહીંયા આગળ આવ્યા અને દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા. તમે વિચાર કરો, પારસી તો સૌથી જેને નાનામાં નાની ઝીણામાં ઝીણી માઇનોરિટી છે, એને ક્યારે પોતાના હક નથી માંગે, ક્યારે ઝઘડા નથી કરે, ક્યારે એમને રાયટિંગ નથી કરે. આ પારસીઓ હકીકતમાં દૂધમાં સાકરની જેમ ભળી જાય એમ આપણા હિન્દુત્વને આપણા સમાજમાં ભળી ગયા. અરે આજે આપણે પારસીને જોયું તો આપણને ક્યારે એમ ના લાગે પારસી આપણો છે, આપણો છે ભૈયા, એવું લાગે આપણને. તો આવા હિન્દુઓ વચ્ચે ઉછરેલા આ ભાઈને હિન્દુ ટેરર લઈ આવે, અડધી રાત્રે તમારા માટે જ્યારે કોર્ટ ખોલવામાં આવે છે કસબ માટે કે યાકુબ માટે, રાત્રે 2-2 વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટના જજોને ઉઠાડી ઉઠે છે, કોઈને અન્યાય ન થવો જોઈએ, પૂરતી તક મળવી જોઈએ, એ આ નરેન્દ્ર મોદીની સરકારનો નજરિયો છે. અને નરેન્દ્ર મોદીને કાંઈ જ ન મળે, કોઈ તક ન મળે એવી રચના ગોઠવી હતી, કારસો એવો ગોઠવો હતો કે મોદી સાહેબને હાથ કાઢી બાંધીને નાખી દેવાની ફિરાકમાં હતા. ત્યાંના મોટા મોટા દિગ્ગજ નેતાઓ આવીને ચાળા પડે કે તુમારે નેતા કહો તો હું ડાલ દેંગે જેલમાં, જેલમાં એસે ખડે હોંગે તુમારે નેતા, બોલો. આ એ કોંગ્રેસ વાળાઓ છે, આ એ કોંગ્રેસ વાળાઓને હવે મજા એ છે કે હવે ગુજરાતની જનતાને ભરમાવવા આવ્યા છે. કઈ રીતે ભરમાવવા, કે જો ભાઈ કામ તો થતું નથી, કામ કરતા આવડતું નથી, હા પૈસા ખાતા આવડે જબરદસ્ત આવડે છે. આ લોકો તમે જુઓ ક્યાં ક્યાં પૈસા નથી ખાતા, કોંગ્રેસ ભ્રષ્ટાચાર કૌભાંડમાં તો પંચમહાભૂતમાં વેરાયેલી છે. આકાશ, 2G 3G 4G ના સ્કેમ, પૃથ્વી કોમનવેલ્થ ના કૌભાંડો, જળ અણુ સબમરીન ના કૌભાંડો, અગ્નિ કોલસા ના કૌભાંડો અને વાયુ હેલિકોપ્ટર ના કૌભાંડો, જગ્યા નથી છોડી, બોલો, એક ખોણો નથી છોડ્યો પૈસા ખાવામાં, આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં. અને એ અહીંયા આગળ મોદી સાહેબનો વિકાસ પૂછવા આવે છે, હિસાબ માંગવા આવે છે. અરે જાઓ ભાઈ જાઓ, તમારી ભલી થાય, પહેલા તમારું મોઢું ધોઈ આવો, અરીસામાં જોઈ આવો, અને જે કંઈ ફેરફાર કરવો છે કરી આવો, નાની જગ્યાએ બીજું કંઈક મૂકી આવો, પછી આગળ વાત કરો તમે. આપણને ભાવ આવે છે કઈ રીતે, મેં જે કહ્યું તેમ કે ભાઈ હવે કશું થઈ શકે તેમ છે નહીં તો શું કરવું, એટલે હવે એમને એમ લાગ્યું કે ગુજરાતની જનતા છે ને બહુ ભોળી,
હું ભોળી તો હજુ હતો ને, એમને લાગે ને મૂરખ છે. કઈ રીતે મૂરખ છે? આપણે છે ને હવે અંદર અંદર વાતો કરતા હશે. ભરતસિંહ બાપુ શું કરવું છે? ભરતસિંહ બાપુ કહ્યું, તમે જાઓ રાહુલભાઈ, હે મંદિર મંદિર જવાનું રહો, મંદિર મંદિર ફરી આવો, હેડો ચાલો બે ત્રણ ટપકા કરી આવો, આ કરી આવો, તે કરી આવો. રાહુલ તો ભાઈ મારે મંદિર જાઓ, જઈ આવો, જઈ આવો ભાઈ સારું. એટલે શક્તિસિંહ બાપુએ પણ કહ્યું, જઈ આવો, જઈ આવો, અને બરાબર ઝૂકજો પાછા, પાછા વળજો, કમરેથી વળજો પાછા, હા ને. હા, તમારી માને પગે લાગો છે, ઉપર ઉપર અથર અથરથી નહીં લાગતા. એટલે આ ભાઈ નીકળ્યા મંદિરોમાં પગે લાગવા માટે. મજાની વસ્તુ એ છે કે તમને આખા સમગ્ર હિન્દુસ્તાનમાં ગુજરાતમાં મંદિર મળે. તમારા ઘરની પાછળ અક્ષરધામ મંદિર છે, ત્યાં કોઈ દાડો તમે ગયા છો? ત્યાં ક્યારે તમે માથું નમાવ્યું છે? ક્યારે ગયા છો? તમે માથું નમાવો, મંદિરમાં જાઓ, એના માટે અમને જરાય વાંધો નથી. ભાઈ આવો જાઓ, સૌની ભક્તિનો સવાલ છે, શ્રદ્ધાનો સવાલ છે, પણ માત્ર ચૂંટણી સમયે તમે આ ખેલ કરો. એટલે આ સવાલ પૂછવાનો તમને હક છે કે કેમ ભાઈ તમે માત્ર ચૂંટણી સમયે તમે અહીંયા આગળ આ બધું કરવા આવી ગયા છો. મોરારી બાપુએ બહુ સરસ વાત કહી છે. મોરારી બાપુએ વાત કહી કે મોદી સાહેબ માટે કોઈ કંઈ પણ કે, કોઈ કંઈ પણ કે, પણ એક વાત ચોક્કસ છે કે આ માણસની રાષ્ટ્રભક્તિ વિશે કોઈ માયનો લાલ આંગળી ઉઠાવી શકે નહીં. સેમ વાત પૂછે રમેશભાઈ ઓઝા સાહેબે પણ કહી કે મોદી સાહેબની રાષ્ટ્રભક્તિ, એમના રાષ્ટ્ર ધર્મ વિશે કોઈએ શંકા કરવાની જ ન હોય. આ 32 લક્ષણો માણસ છે ને, મેં કહ્યું એમાં પોલિટિશિયન નથી, એ રાજકારણી નથી. મોદી અવતાર છે, મોદી લાગણીનું નામ છે, આપણી ઉમેદવારનું નામ છે, મોદી આપણી મંજિલનું નામ છે. એટલે આવા માણસની આંગળી પકડી ચૂપચાપ ચાલ્યા કરો, અને જે એ કહે છે એ શ્રદ્ધાથી તમે કરો. તમને એમ લાગતું હશે કે આ બધા એમપીઓ અત્યારે હિસાબ આપવા નીકળ્યા છે. દર્શનાબેન સાક્ષી છે, અમારા બધા 542 જેટલા બીજેપીના એમપીઓ છે, બધા સાક્ષી છે. દર મંગળવારે જ્યારે સવારે 9:30 વાગે મિટિંગ થાય ત્યારે મોદી સાહેબ હોય અને પ્રોગ્રામ આપવામાં આવે, જેવું વર્ષ પૂરું થાય કે જો ભાઈ આપણે જે કરી છે, યોજનાઓ કરી છે, લોકો સુધી પહોંચાડો. માત્ર ચૂંટણી સમયે જવું એ વસ્તુ ખોટી છે. જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે, કાર્યકરોએ તમારા માટે લોહી પસીનો એક કર્યો છે. એને જ્યારે કોઈ પૂછે ને પરેશભાઈના કાર્યકર્તાને કે પરેશભાઈએ શું કર્યું, ત્યારે કાર્યકર્તા છાતી કાઢીને જવાબ આપી શકે, પરેશભાઈએ આ કર્યું છે, અમારી સરકારે આ કર્યું છે. એટલો સક્ષમ તમે કાર્યકર્તાને બનાવો, લોકો સુધી જાઓ, આ દરેકે દરેક યોજના પહોંચાડો. તો જો આમાં કંઈક કચાશ રહી ગઈ હોય તો એ એમપીઓનો દોષ છે, મોદી સાહેબનો દોષ નથી. કારણ કે અમને ખુલ્લું કહેવામાં આવતું હતું, છે દર્શનાબેન સાક્ષી છે મારા. તો આવો જ્યારે માણસ આપણને મળે, મેં કહું એમ 32 લક્ષણો માણસ છે, તો એનું તો સાંભળવાનું હોય, એ જે કંઈ કરવાનું હોય. અને આવો માણસ તમને ક્યાં મળવાનો હતો કે જે માણસને લોકો વડદૂત કરતા હતા કે ભાઈ લંડન ના જઈ શકે, અમેરિકા ના જઈ શકે, આ ના જઈ શકે, તે ના જઈ શકે, એ માણસ તો આજે દુનિયાના લીડર તરીકે ઉભરીને આવી રહ્યા છે. તમે કોઈ દાડો કલ્પના કરી કે આ માણસ, મોદી જેવા માણસથી તમે વિદેશ નીતિ વિશે તો જાણો ને તો તમે ચક્કર ખાઈ જાઓ. ક્યાંથી એમણે શરૂ કરી વિદેશ નીતિ? પહેલા બધા પણ એમણે જોયેલું કે નહેરુએ દાટ માર્યો છે વિદેશ નીતિમાં, કાશ્મીર પોલિસીની અંદર ઇન્દિરાજીની પણ ઘણી ભૂલ થઈ છે. રાજીવભાઈને વધારે દોષ ન દેવાય, કારણ કે સમજ ઓછી ને કામ અઘરું, અને માણસો બધા ખોરા ટોપરા જેવા એમની પાસે, એટલે કરી ના શકે. આ મેડમ આવ્યા તો મેડમનું કંઈ ગજુ ન વાગ્યું, બધું બગડેલું છે. આપણો પડોશ તમે જુઓ તો તમને ખબર પડે બધું બગડેલું છે. એમાંથી મોદી સાહેબે રસ્તો કાઢ્યો, રસ્તો ત્યાં સુધી કાઢ્યો, ધીરે ધીરે નેપાળથી શરૂ કરી ભૂતાન કરતા 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 શ્રીલંકા જો બધા જોડે મજબૂત સંબંધો બાંધ્યા. આ મોદી સાહેબ, આ દૂરંદેશી, એક્ઝેક્ટલી સરદાર પટેલ જેવી દૂરંદેશી મોદી સાહેબ. કે તમે વિચાર કરો કે આજે ચાઇના વાળાની સામે ટક્કર લઈને, હું ખરેખર બહુ ઓનેસ્ટી સાથે કહું છું, જ્યારે ચાઇનાનો પ્રોબ્લેમ કંઈ આવતો હોય છાપામાં તો હું જોઉં તો મને સહેજ અંદરથી ડર લાગે, આ રાક્ષસોને આપણે કેવી રીતે પહોંચી વળશું? આ લોકોને પહોંચી વળવાનું આપણું કાઠું નથી, આપણું ગજું નથી, આપણી તાકાત નથી.
આ મને હંમેશા લાગ્યું છે. પણ આ ડોકલામનું થયું એનું છાપું ઝીણવટથી વાંચતો ગયો અને પછી જયારે ડોકલામનું જયારે આવ્યું રિઝલ્ટ આવ્યું પછી જે વળાકો આવ્યા લોકો ક્યાં વાત હે, આ માણસ તો જબરદસ્ત ચીનને ભીડી ગયો છે આ માણસ. અને આજે આ પડખામાં ઉભા રહી જાય છે જેએનયુના કે અફઝલ ગુરુના એ લોકોના માટે જે બોલે છે એ લોકો જયારે હાફિઝ સૈયદને હમણાં છોડી મૂક્યો ત્યારે આ ભાઈ શું કહે છે કે મોદીએ શીખવું જોઈએ એની પાસેથી, મોદીએ જવું જોઈએ ત્યાં આગળ પાછું જવું જોઈએ, એમણે કેક બેક ખાવી જોઈએ. હું એક જ વાત કહી દઉં પતાવું છું, મોદી સાહેબ કેક ખાવા નહોતા ગયા ભાઈ. જણનારીમાં જંગ જોઈએ, તમારે જોર જોઈએ, તમારામાં તાકાત હોય તો મોદી સાહેબ એવા દેશમાં ગયા હતા, એ આતંકવાદીઓનો દેશ છે, ખુલ્લી છાતીએ ગયા હતા, કોઈ સુરક્ષા વગર ગયા હતા. તમને ખબર છે બેઠો હોય આતંકવાદી ઠોકી દે મોદી સાહેબને, પણ મોદી સાહેબ દેશ માટે ગયા હતા. અહીંયા બેઠા બેઠા નમા લાવો જે એમના દીવાનખાનામાં એસી ફૂલ કરી આ ખુરશીમાં બેઠા બેઠા જે ભાષણો આપે છે, મોદી ખુલ્લી છાતીએ ત્યાં ગયા હતા કે ભાઈ આ રીતે તો શરૂઆત કરીએ. એ માણસે આ દેશ માટે કાશ્મીરમાં સંબંધો સુધરે, પાકિસ્તાન સાથે સંબંધો સુધરે એના માટે શું શું નથી કર્યું, એની દાદ દેવાને બદલે તમે મોદીની મજાક ઉડાવો છો આવી રીતે કરે. અને બીજેપી વાળાની બીજી એક તમને જબરદસ્ત વાત છે તો પછી હું પૂરી કરું છું મારી વાત. મોદી માટે લોકોએ કાગળો લખેલા અમેરિકાને કે અમને વિઝા નહીં આપતા, કોંગ્રેસ વાળાએ લખેલા હતા કાગળો. 84ના રાયટ્સ પછી, 84માં તો બીજેપી છપાઈ ગઈ હતી, 84ના રાયટ પછી 3-4 શીખોનો કતલેઆમ થયો ત્યારે કોઈ બીજેપી વાળે, કોઈ અમેરિકા કે લંડન વાળાને કહ્યું હતું કે તમે રાજીવ ગાંધીને વિઝા નહીં આપતા? બીજેપી વાળા દેશની ઇજ્જત બચાવવામાં માને છે, દેશની ઇજ્જત ઉછાળવામાં, પાઘડી ઉછાળવામાં માનતા નથી. આ બીજેપીના સંસ્કાર છે જ્યારે પેલા કોંગ્રેસના સંસ્કાર. હવે માત્ર એક જ વાત કરવાની છે, પૂર્ણેશભાઈ મોદી સાહેબને પ્રચંડ બહુમતીથી જીતાડવાના છે તો તમારી જે હાજરી અહીંયા છે એનાથી સાબિત થઈ જાય છે કે પ્રચંડ બહુમતીથી પૂર્ણેશભાઈ જીતીને આવશે. પણ જે દિવસે વોટિંગ છે, 9 તારીખે છે ને આપણા ત્યાં, હા 9 શુભ આંકડો છે, 9 પૂર્ણાંક કહેવા, અને અહીંયા પૂર્ણેશભાઈ છે. 9મી તારીખે સવારે નાહી ધોઈ, ઓકે, વોર્ડ નંબર પણ 9 લ્યો લેતા જાઓ. 9 તારીખે સવારે નાહી ધોઈ, ઈષ્ટદેવનું સ્મરણ કરી, તમારા ભગવાનને હાજરા હાજર રાખી, તમારા જે કુળ દેવીય કુળ દેવતાઓ એનું સ્મરણ કરી, મા બાપનું સ્મરણ કરી, કુટુંબીજનોનું સ્મરણ કરી, તમારા શિક્ષકોએ તમારામાં જે સંસ્કારનું સિંચન કર્યું છે એ તમામનું સ્મરણ કરી, છાતી પર હાથ મૂકી, આંખ બંધ કરી, તમે એક વસ્તુ તમારા અંતરાત્માને પૂછજો કે તમે તમારા સંતાનને રાહુલ ગાંધી બનાવવા માંગો છો કે નરેન્દ્ર મોદી બનાવવા માંગો છો? અને આનો તમને જે જવાબ મળે એને તમે વોટ આપજો. તથાસ્તુ. તો જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર સૌ મહાનુભાવો આદરણીય શ્રી પરેશભાઈ રાવલજી તથા ઉપસ્થિત જનમેદનીનો ભારતીય જનતા પાર્ટી 167 પશ્ચિમ વિધાનસભા ખૂબ ખૂબ આભાર માને છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.